ફંક્શનમાં અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં જ્યારે વાક્ય આપ્યું હોય ત્યારે કૌશમાં તમને લોકોને શોઈંગ ટાઈમ એ રીતના દર્શાવેલું હોય છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એ સિવાય સમયસૂચક શબ્દો તમે અગાઉ ભણેલા છો તમારા સેકન્ડરી એજ્યુકેશનમાં જ્યાં તમે યુઝ ઓફ ટીલ અન ટીલ અને નો ઉપયોગ પણ શું દર્શાવે છે સમય સમય જ દર્શાવે છે એ જ રીતના તમે યુઝ ઓફ વેન વાઇલ કે વેન અને વાઇલ એ પણ સમય સમય સૂચક શબ્દો જ છે એ સિવાય તમે પ્રેપોઝિશન આફ્ટર બિફોર બિફોર આફ્ટર જે પ્રેપોઝિશનનો અભ્યાસ કરેલો છે એ પણ સમય સૂચક શબ્દો જ છે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આપણે એડવબ ક્લોઝ ઓફ ટાઈમની વાત કરીએ છીએ એટલે કે જેમાં સમય દર્શાવતી વાક્ય રચના છે અહીંયા મુખ્યત્વે બે વાક્યો આપેલા છે અને એ બે વાક્યોમાં તમારે કનેક્ટિવ્સનો ઉપયોગ કરવાનો છે એ કનેક્ટિવ્સ કે જે ટાઈમ ઇન્ડિકેટ કરતા હોય સમય દર્શાવતા હોય જેમાં તમારે યુઝ ઓફ એઝ સૂન એઝ નો સુનર ડેશ ડેસ ડેસ દેન હાર્ડલી ડેશ ડેશ ડેસ વેન સ્કેર્સલી ડેશ ડેસ ડેસ વેનનો ઉપયોગ શીખવાનો છે તમને મુખ્યત્વે ચાર ટાઈમ ઇન્ડિકેટર્સ આપેલા છે સમય સૂચક શબ્દો થિયરી એની પહેલાં આપણે સમજીએ કે આ ઇન્ડિકેટર્સનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો છે એક ક્રિયાના અનુસંધાનમાં જ્યારે બીજી ક્રિયા બને ત્યારે હું પછી તમને ઉદાહરણ સાથે સમજાવીશ પહેલાં આપણે એની થિયરી જોઈએ એક ક્રિયાના અનુસંધાનમાં બરાબર છે બીજી ક્રિયા બને એક ક્રિયા પૂર્ણ થતાની સાથે જ બીજી ક્રિયા બને દેટ મીન્સ કે ક્રિયા પૂર્ણ થાય છે પણ તરત જ ઇમિડિયેટલી તાત્કાલિક બીજી ક્રિયા બને એટલે કે બે ક્રિયા વચ્ચે સમયનો જે ગાળો છે તે કેવો છે નહીવત નહીવત એટલે કે ન ને બરાબર આ થયું એટલે તરત જ આ થયું બરાબર છે એ અર્થમાં આપણે ટાઈમ ક્લોઝનો ઉપયોગ કરવાનો છે એટલે ન ને બરાબર હોય ત્યારે ઉપર જણાવેલ સમયસૂચક શબ્દનો ઉપયોગ થાય છે ઇન શોર્ટ કે બે ક્રિયાની વચ્ચે સમયનો ગાળો જ્યારે નહીવત હોય ત્યારે આપણે ટાઈમ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરવાનો છે ક્લિયર આ સમય દર્શક શબ્દ જે સાથે જે વાક્ય સાથે વપરાય તે ગૌણ વાક્ય હોય છે જો જનરલી છે ને તે આપણે અગાઉ જે બધા ઉપયોગો શીખા એમાં તમે જોયું હશે કે જ્યાં ઇન્ડિકેટર્સ છે બરાબર જે પછી કોન્ટ્રાસ્ટમાં હોય કે એમાં તો એ પ્રિન્સિપલ ક્લોઝમાં વપરાતા હોય એટલે કે મુખ્ય વાક્યમાં વપરાતા હોય પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જે ટાઈમ ઇન્ડિકેટર્સ છે એટલે કે સમયદર્શક જે શબ્દો છે બરાબર છે એ ગૌણ વાક્યમાં વપરાય છે ગૌણ એટલે કે સબોર્ડિનેટ ક્લોઝ ગૌણ વાક્ય કોને કહેવાય સબોર્ડિનેટ ક્લોઝ ઇંગ્લિશમાં એને બોલાય સબોર્ડિનેટ ક્લોઝ અને બીજું જે વાક્ય હોય છે તે વાક્ય શું હોય છે મુખ્ય હોય છે મેં બ્રેકેટ કરેલું છે કારણ કે તમારું ધ્યાન રહે એટલા માટે કે જે વાક્યમાં સમય દર્શક શબ્દ વપરાય તે ગૌણ વાક્ય હોય છે અને બીજું વાક્ય કયું હોય છે મુખ્ય હોય છે ફોર એક્ઝામ્પલ ધ ટીચર કેમ એટ વોન્સ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ બરાબર હવે વાક્યને સમજીએ કે પહેલી ક્રિયા કઈ છે ધ ટીચર કેમ કે શિક્ષકના આવતાની સાથે તરત બીજી ક્રિયા કઈ બની વિદ્યાર્થીઓની ઊભા થવાની પણ એક ક્રિયાના અનુસંધાનમાં બીજી ક્રિયા જે આપણે ઉપર વાત કરેલી હતી તે કે એક ક્રિયાના અનુસંધાનમાં બીજી ક્રિયા શિક્ષક આવ્યા તો જ વિદ્યાર્થી ઊભા થયા ને નહીં તો ઊભા થતે ના બરાબર છે એટલે કે આ ક્રિયા બની શિક્ષકની આવવાની તો વિદ્યાર્થીઓની ઊભા થવાની ક્રિયા બની પણ અહીંયા સમયનો ગાળો જુઓ જેવા શિક્ષક આવ્યા એવા તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા એટ વન્સ એટલે કે તુરંત ઇમિડિયેટલી વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ શું થયા છે ઊભા થયા છે તો સમયનો ગાળો કેવો છે નહીવત એટલે અહીંયા આગળ તમે આ ઉપર આપેલા જે સમયસૂચક શબ્દ છે એનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા આગળ ધ ટીચર કેમ એ મુખ્ય પહેલું સેન્ટન્સ છે બરાબર છે પણ એને આપણે અહીંયા આગળ સબોર્ડિનેટ ક્લોઝ તરીકે ઓળખાવીએ છીએ એટલે કે ગૌણ વાક્ય ઓળખાવીએ છીએ કેમ કારણ કે શિક્ષકના આવતા એક્શનમાં કોણ આવ્યું સ્ટુડન્ટ્સ આવ્યા બાજુ એક્શનમાં આવે તે વાક્ય આપણો પ્રિન્સિપલ સેન્ટન્સ બને તો પ્રિન્સિપલ સેન્ટન્સ કયું છે બીજું વાક્ય ધ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ એટલે કે એ પ્રિન્સિપલ ક્લોઝ છે એટલે કે મુખ્ય વાક્ય ક્લિયર થયું હવે આપણને ઉપર થિયરીમાં કીધેલું હતું કેમ જે વાક્ય ગૌણ છે એ વાક્યમાં તમારે સમયદર્શક શબ્દનો ઉપયોગ કરવાનો અને જે વાક્ય મુખ્ય છે એને કોઈ અસર આપવાની નથી બરાબર છે હવે સમયસૂચક શબ્દ તરીકે આપણે વેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જેમાં અહીંયા ઉદાહરણમાં લીધેલું છે બરાબર છે કે ટ્રાન્સફોર્મેશન કરીએ વેન ધ ટીચર કેમ બરાબર છે હવે અહીંયા જુઓ કયો કાર્ડ વપરાયેલો છે કેમ એટલે સાદો ભૂતકાળ અને એટ વન્સ ધ સ્ટુડન્ટ સ્ટુડઅપ સ્ટુડઅપ એટલે એ બી કયો કાર્ડ વપરાયેલો છે સાદો ભૂતકાળ આપણી થિયરી છે કે સામાન્ય રીતે બંને વાક્યમાં સમાંતર કાળ જ વપરાય છે કયા કાળ સમાંતર જો મેં અહીંયા દર્શાવેલું છે કે જો ગૌણ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો મુખ્ય વાક્યમાં પણ કયો કાળ વાપરવાનો સાદો વર્તમાન કાળ વપરાય જો ગોણ વાક્ય સાદા ભૂતકાળનું હોય તો મુખ્ય વાક્યમાં પણ તમારે કયો કાળ વાપરવાનો છે સાદો ભૂતકાળ જ વપરાય ક્લિયર થાય છે હું શું કહે છું તે બરાબર છે એટલે અહીંયા આગળ જુઓ તમને હું એક્ઝામ્પલ થ્રુ જ સમજાવી રહેલું છું કે વેન ધ ટીચર કેમ કેમ એટલે કયો કાળથી થયો સાદો ભૂતકાળ તો બીજું મુખ્ય વાક્ય જુઓ કયા કાળમાં છે સાદા ભૂતકાળમાં એટલે કે સ્ટુડન્ટ સ્ટુડ અપ અહીંયા કનેક્ટિવ તરીકે આપણે શું આવ્યું છે અલ્પવિરામ આવ્યું છે કે વેન ધ ટીચર કેમ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ હવે આપેલા વાક્યમાં મારે પહેલાં ઉપયોગમાં લેવું છે એસ સુન એઝ તો એસ સુન એઝ પછી તમારે શું આવે સબ્જેક્ટ કરતાં એટલે કે ધ ટીચર અને પછી ક્રિયાપદનું વી ટુ અહીંયા સાદા ભૂતકાળની વાત છે એટલે ક્રિયાપદનું વીટું લખવાનું કેમ કનેક્ટિવ તરીકે આપણે શું મૂકવાનું આવે અલ્પવિરામ યાદ રાખજો કે એસોનેઝવાળી વાક્ય રચનામાં તમારે અલ્પવિરામ દર્શાવવાનું ધ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ એટલે હવે આનું ગુજરાતી એમ થશે કે જેવા શિક્ષક ક્લાસમાં આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા પણ તમે નોટિસ કર્યું હશે કે એસોનેઝ વેન જેવા સમયસૂચક શબ્દનો ઉપયોગ થયો એટલે વાક્યમાંથી કયો શબ્દ નીકળી ગયો એટ વન્સ એટ વન્સ એ શું થઈ ગયું વાક્યમાંથી નીકળી ગયું એટલે કે તમારે એ યાદ રાખવાનું છે કે આ રીતના જે સમય દર્શાવતા શબ્દો જેવા કે એટ વન્સ ઇમિડિયેટલી સડનલી એ બધા શબ્દો નીકળી જાય અને એની જગ્યાએ આપણે આ સમયસૂચક શબ્દનો ઉપયોગ થાય કયો વેન એસુનેસ બાજુ નો સુનર હાર્ડલી સ્કેર્સલી હવે એ જ વાક્યમાં આપણે નો સોનરનો ઉપયોગ કરીએ સી મિનિંગ બધાનો એક જ થવાનો છે કે શિક્ષક જેવા આવ્યા વિદ્યાર્થીઓ તેવા ઊભા થયા બાજે એટલે કે તુરંત ઇમિડિયેટલી બધા વાક્યમાં મિનિંગ સેમ જ છે ખાલી વાક્ય રચનાનો ફરક છે આપણે ખાલી વાક્ય રચનાઓ સમજવાની છે વાંચે હવે નો સુનર નો સુનરમાં તમારે કાળ મુજબ ડુ ડૂડસ કે દીડ લખવાનું જો સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડૂડસ લખવાનું અને સાદો અહીં આપણે વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે આપણે શું મૂકવું છે ડીડ હવે વાક્યમાં ડીડ આવે તો કરતા પછી ક્રિયાપદ જે વપરાયું છે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું મોડરૂપ કેમ નિયમ છે કે જો વાક્યમાં ડૂડસ કે ડીડ વપરાયું હોય તો પછી વાક્ય હકાર હોય કે પ્રશ્નાર્થ હોય કે સોરી વાક્ય નકાર હોય કે પ્રશ્નાર્થ હોય તો તમારે ક્રિયાપદ કયા રૂપમાં મૂકવાનું રૂપમાં જ મૂકવાનું એટલે અહીંયા ડીટનો ઉપયોગ થયેલો છે નો સુનર સાથે એટલે કરતા પછી વપરાયેલ જે ક્રિયાપદ છે એ એના મૂળ રૂપમાં લખવું પડે અહીંયા આપેલું છે કેમ સાદા ભૂતકાળમાં તો આપણે કેમનું શું કર્યું કમ અને યાદ રાખો નો સુનર સાથે કનેક્ટિવ તરીકે શું વપરાયેલું છે ધેન વપરાયેલું છે તો તમારે જ્યાં એઝ સુઝમાં અલ્પવિરામ હતું ત્યાં તમારે શું મૂકવાનું ધેન ધેન ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ બીજું જે વાક્ય છે એટલે કે આપણું જે મુખ્ય વાક્ય છે એમાં કોઈ અસર આપવાની નથી આપણું મેઇન જે વાક્ય છે કયું જે ચેન્જીસ થાય છે સામાં થાય છે સબોર્ડિનેટ ક્લોઝમાં એટલે કે ગૌણ વાક્યમાં થાય છે ફરી એકવાર કે નો સુનર ડીડની સાથે વપરાયેલું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવે ધેન વપરાતા એના પછીનું વાક્ય એઝ ઇટ ઇઝ પણ યાદ રાખજો ધેનનો સ્પેલિંગ ટી એચ એ એન બાય મિસ્ટેક બી ઈ એન થઈ ગયું તો એ ધેનનો મતલબ થાય પછી એટલે આ વપરાયેલું ધેન એ સપોર્ટિંગ વર્ડ છે બરાબર એટલે ભૂલથી પણ સ્પેલિંગ મિસ્ટેક થાય નહીં નહીં તો વાક્ય ખોટું પડી જાય કારણ કે ગ્રામરમાં સ્પેલિંગને પણ ધ્યાનમાં લેવામાં આવે છે હવે એ જ વાક્યમાં મારે હાર્ડલીનો ઉપયોગ કરવો છે તો હાર્ડલી એ શું દર્શાવે છે પૂર્ણ ક્રિયા દર્શાવે છે મેં કીધું ને કે એક ક્રિયા પૂરી થાય તો જ બીજી ક્રિયા બને એટલે કે શિક્ષકના આવ્યા પછી જ વિદ્યાર્થીઓ ઊભા થયા ને એટલે ક્રિયા પૂરી થવાના અનુસંધામાં બીજી ક્રિયા એટલે હાર્ડલી હેડથી તમારે ક્રિયા શું બતાવવાની છે પૂર્ણ એટલે હાર્ડલી હેડ ધ ટીચર હવે જો વાક્યમાં હેડ મૂકવું બાજુ ક્રિયા આપણે પૂર્ણ ક્રિયા બતાવી છે તો હેડ સાથે ક્રિયાપદનો કયું રૂપ મુકાય વી થ્રી કયું રૂપ મુકાય વી થ્રી તો યાદ કરો કે કમનું ભૂતકાળ કેમ પણ ભૂતકૃદન પાછું શું થાય કમ જ થાય છે ડ્યુ રિમેમ્બર ધેટ બાજે વ વ જે રૂલ્સ છે તમને યાદ છે ને એ રૂલ્સ પ્રમાણે ફરી એકવાર બોલું છું કે કમનું ભૂતકાળ કેમ થાય પણ ભૂતકૃદન પાછું શું થાય કમ જ થાય એટલે હાર્ડલી હેડ ધ ટીચર કમ તો કમ મૂકેલું હોય તો ઇટ્સ નોટ માય મિસ્ટેક એવું નહીં વિચાર કે ટીચરની ભૂલ થઈ કે ભાઈ કેમ લખવાનું ભૂલી ગયા એવું નહીં કમ કેમ કમ બરાબર હાર્ડલી હેડ ધ ટીચર કમ કનેક્ટિવ હવે અહીંયા જુઓ હાર્ડલી હેડમાં કનેક્ટિવ કહ્યું છે વેન સ્કેર્સલીમાં બી કનેક્ટિવ કહ્યું છે વેન એટલે વાક્યને આપણે શાંતિ જોડવાનું વેનથી જોડવાનું કે હાર્ડલી હેડ ધ ટીચર કમ વેન ધ સ્ટુડન્ટ સ્ટુડ અ કે વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા ક્લિયર થાય છે ને ઓકે એના પછીનું સેન્ટન્સ એટલે કે સાનો ઉપયોગ છે સ્કેસલીનો સ્કેર્સલી હેડ ધ ટીચર કમ હવે સ્કેર્સલી અને હાર્ડલી એક રીતે જોવા જઈએ તો જોડિયા ભાઈ જે વાક્ય રચના હાર્ડલીમાં અપ્લાય થાય છે એ જ વાક્ય રચના તમારે સામે અપ્લાય કરવાની છે સ્કેર્સલીમાં અપ્લાય કરવાની છે દેર ઇઝ નો અધર ડિફરન્સ ખાલી સાઉન્ડનો જ ડિફરન્સ છે સ્પેલિંગનો ડિફરન્ટ છે હાર્ડલી અને સ્કેર્સલી અધરવાઇઝ સેન્ટન્સ પેટર્ન બંનેઓની કેવી આવે છે એક સરખી જ આવે છે હાર્ડલી હેડ ધ ટીચર કમ વેન ધ સ્ટુડન્ટ્સ ટુડ એવી રીતના બંનેમાં કનેક્ટિવ તરીકે શું વપરાય છે વેન વપરાય છે ક્લિયર થયું આ એક એક્ઝામ્પલ છે તમને પહેલા મેં સમજૂતી એક્ઝામ્પલથી આપેલી છે હવે એક્ઝામ્પલ પ્રમાણ પરથી આપણે વાક્ય રચના જોઈએ જનરલી કોઈ જગ્યાએ વાક્ય રચના આપેલી હોતી નથી કોઈ પણ રેફરન્સ કે ગ્રામર બુકની અંદર જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ કે તમે સમજી શકો એટલા માટે મેં અગળી વાક્ય રચના મૂકેલી છે એઝ સુન એઝ પછી તમારે સબ્જેક્ટ એટલે કે કર્તાનો ઉપયોગ છે છે ત્યાર પછી તમારે વ જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ક્રિયાપદ મૂળ રૂપમાં કેસ કે એસ લાગેલું હશે અને જો વાક્ય સાદા ભૂતકાળનું હશે તો ક્રિયાપદનું કયું રૂપ વપરાયેલું હશે વી ટુ વપરાયેલું હશે બરાબર છે ત્યાર પછી અલ્પવિરા છે મેં અલ્પવિરા પણ દર્શાવેલું છે કારણ કે બહુ જ મહત્ત્વનું છે એસુનેઝવાળી વાક્ય રચનામાં અલ્પવિરામનો ઉપયોગ આવે આવે ને આવે જ અને ત્યાર પછી તમારે અધર સેન્ટન્સ છે એ દર્શાવવાનું છે બરાબર છે અધર સેન્ટન્સ દેટ મીન્સ કે તમારું પ્રિન્સિપલ ક્લોઝ જે બીજું મુખ્ય વાક્ય છે તે આ એની શું થઈ ગઈ વાક્ય રચના હવે વાક્ય રચના પરથી મેં તમને એક થિયરી આપેલી છે જે મેં અગાઉ તમને ઉપરની જે ચર્ચા કરી ત્યારે એનો પણ ઉલ્લેખ કર્યો છે પણ ફરી એકવાર કે સામાન્ય રીતે બંને વાક્યમાં સમાંતર કાળ જ વપરાય છે ખ્યાલ આવે છે હું શું કહું છું તે બંને વાક્ય બંને વાક્ય એટલે સબોર્ડિનેટ ક્લોઝ ને પ્રિન્સિપલ ક્લોઝ ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય બંનેમાં સમાંતર કાળ જ વપરાય છે પહેલામાં આપણે શું વાપરેલું છે સાદો ભૂતકાળ તો બીજું વાક્ય પણ સાદા ભૂતકાળનું જ આ ખાસ આપણે એટલા માટે ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ આવે છે તો જો પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો આપણે બીજું વાક્ય કયા કાળનું શોધવાનું સાદા ભૂતકાળનું જો પહેલું વાક્ય સાદા વર્તમાનનું હોય તો તમારે બીજું વાક્ય કયા કાળનું શોધવાનું સાદા વર્તમાનનું શોધવાનું ખ્યાલ આવે છે ને વિદ્યાર્થીઓ હા હવે નેક્સ્ટ નેક્સ્ટનો ઉપયોગ છે નો સુનર નો સુનર પછી જો વર્તમાન કાળ હોય તો તમારે ડુ ડઝ લખવાનું અને જો ભૂતકાળ હોય તો તમારે શું લખવાનું ડીડ લખવાનું નો સૂનર ડીડ પ્લસ પછી શું મૂકવાનું સબ્જેક્ટ અને સબ્જેક્ટ પછી મેં ખાસ કરીને લખી દીધેલું છે કે ક્રિયાપદનું રૂપ જ આવે વી વન ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળ રૂપ એટલે કે વી વન જ આવે બરાબર કારણ કે ડુ ડઝ ને ડીડ સાથે ક્રિયાપદ કયા રૂપમાં આવે મૂળ રૂપમાં ત્યાર પછી કનેક્ટિવ તરીકે તમારે શું આવે ધ્યાનનો ઉપયોગ આવે પ્લસ અધર સેન્ટન્સ બરાબર નો સુનર ડીઝમાં તમારે નો સુનરમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાક્ય કયા કાળનું છે સાદા વર્તમાનનું છે કે સાદા ભૂતકાળનું છે કેટલીક વાર પાછી વાક્યમાં ટૂબીના રૂપ પણ વપરાયેલા હોય વોઝવેર પણ વપરાયેલું હોય બરાબર છે તો એમાં કેવી રીતના ફેરફાર કરવાના એ પણ મેં એક એક્ઝામ્પલ આપેલું છે એટલે તમને લોકોને ખ્યાલ આવશે ત્યાર પછી વાક્ય દર્શના હાર્ડલીની છે હાર્ડલી પ્લસ શું મૂકવાનું છે હેડ પૂર્ણ પૂર્ણ કાર્ડ દર્શાવે છે એટલા માટે હેડ પછી સબ્જેક્ટ અને ક્રિયાપદનું વી થ્રી મેં લખેલું જ છે જો ક્લિયર તમને દેખાશે બરાબર છે કે ક્રિયાપદનું શું કરવાનું છે તમારે વી થ્રી ત્યાર પછી કનેક્ટિવ તરીકે તમારે શું મૂકવાનું છે વેન ઉપર નો સુનામાં કનેક્ટિવ ધેન આવે અને હાર્ડલી માં કનેક્ટિવ શું આવશે વેન આવશે અને વેન પછી અધર સેન્ટન્સ અન્ય વાક્ય તમારે લખવાનું સ્કેર્સલીની પણ સેમ જ વાક્ય રચના હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી થ્રી પ્લસ વેન પ્લસ અધર સેન્ટન્સ સ્ટુડન્ટ્સ આ શોર્ટ ડિસ્ક્રિપ્ટ એક્સપ્લેનેશન છે સાનું એડવર્ક ક્લોઝ ઓફ ટાઈમ એડવર્ક ક્લોઝ ઓફ ટાઈમ એટલે કે સમયસૂચક વાક્ય રચના જેમાં એસ ઓનએ નો સુનર દેન હાર્ડલી વેન સ્કેસ્લી વેનનો ઉપયોગ છે બરાબર તમારે ખાસ એની જે મેં વાક્ય રચના આપેલી છે એ પ્રમાણે વાક્યોને ટ્રાન્સફર કરવાના રહેશે ઉદાહરણ બીજું આપણે જોઈએ કે તમને લોકોને ખ્યાલ આવે આઈ ઓપન ધ કેજ આઈ ઓપન ધ કેજ ધ બર્ડ ઇમિડિયેટલી ફ્લુ હવે ગુજરાતી સમજો મેં પાંજરું ખોલ્યું ધ બર્ડ વર્ડ આપેલો છે જુઓ ઇમિડિયેટલી એટલે કે તુરંત જ પક્ષી ઉડી ગયું એટલે કે પાંજરું ખોલતાની સાથે જ પક્ષી ઉડી ગયું બાદ એક ક્રિયાના અનુસંધાનમાં બીજી ક્રિયા તો પહેલી ક્રિયા કઈ બની પાંજરું ખોલવાની અને એની સામે બીજી ક્રિયા કઈ બની પક્ષીની ઉડવાની બરાબર છે તો જે પહેલી ક્રિયા બનેલી છે એ આપણું સબોર્ડિનેટ ક્લોઝ છે કેમ કારણ કે પાંજરું ખોલતાની સાથે એક્શનમાં કોણ આવ્યું પક્ષી ઉડી કોણ ગયું પક્ષી એટલે જે એક્શન ક્લોઝ છે એને આપણે પ્રિન્સિપલ ક્લોઝ એટલે કે મુખ્ય વાક્ય તરીકે ઓળખાવીએ છીએ હવે એમાં આપણે આપણા ટાઈમ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરીશું બરાબર છે જેમાં પહેલું છે વેન મેં વેનનો પણ યુઝ કરેલો છે અહીંયા આગળ વેન આઈ ઓપન ધ કેજ એટલે અલ્પવિરામ મૂકવાનું ધ બર્ડ ફ્લૂ અવે જે બીજું વાક્ય છે હવે તમે નોટિસ કર્યું બંનેમાં કાર્ડ ઓપન્ડ સાદો ભૂતકાળ ફ્લુ અવે એટલે કયો કાર્ડ સાદો ભૂતકાળ બાજુ બંનેમાં સેમ જ કાર્ડ વપરાયેલા છે હવે જુઓ એઝ સૂન એઝ આઈ ઓપન ધ કેજ કે જેવું મેં પાંજરું ખોલ્યું અલ્પવિરામ ધ બર્ડ ફ્લુ અવે કે તુરંત જ બાજે પક્ષી ઉડી ગયું બરાબર એસુન એઝ ધ બર્ડ ફ્લુ અવે એટલે સોરી એસૂન એઝ આઈ ઓપન ધ કેચ કે જેવું મેં પાંજરું ખોલ્યું ધ બર્ડ ફ્લુ અવે આપણે બીજા વાક્યને શરૂ કરીએ એટલે કે પ્રિન્સિપલ ક્લોઝને શરૂ કરીએ તે પહેલાં એને શાનાથી જ દર્શાવવાનું છે અલ્પ વિરામથી દર્શાવવાનું છે ક્લિયર હવે એ જ વાક્યમાં આપણે ઉપયોગ કરીશું નો સુનર ડીડ નો સુનર નો સુનર પછી કાળ આપણો કયો છે સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ છે એટલે આપણે શું મૂકવાનું ડીડ નો સુનર ડીડ આઈ હવે ડીડ આવ્યું એટલે મેં તમને શું કીધેલું ક્રિયાપદ કયા રૂપમાં મૂકવાનું મોડ રૂપમાં અહીંયા જુઓ ઓપન ઓપન ડું શું કર્યું ઓપન ક્રિયાપદ મોડ રૂપમાં લાવ્યા ઓપન ધ કેજ પછી વિરામની જગ્યાએ કનેક્ટિવ તરીકે મૂકવાનું અહીંયા આગળ ધેન બાજે ધેન ધ બર્ડ ફ્લ્યુ અવે એ જ રીતના આપેલા વાક્યમાં આપણે સાનો ઉપયોગ કરીએ છીએ હાર્ડલીનો હાર્ડલી હેડ આહાય હેડ આવ્યું એટલે ક્રિયાપદનું વિતરી કરવાનું હાર્ડલી હેડ આઈ ઓપન ધ કેચ કનેક્ટિવ કય વાપરવાનું વેન ધ બર્ડ ફ્લૂ અવે એ જ રીતના સેમ સ્કેર્સલી હેડ આઈ ઓપન ધ કેજ વેન ધ બર્ડ ફ્લૂ અવે ક્લિયર સ્ટુડન્ટ્સ જો તમને બીજા પણ બે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ એવા છે જેમાં અનિશ્ચિત ક્રિયાપદના રૂપો મેં વાપરેલા છે જે તમને ખબર પડે કે ત્રણેય વાક્યમાં અલગ અલગ થાય છે એઝ સુન એઝમાં વી વપરાય નો સુનરમાં વી વન વપરાય અને હાર્ડલીમાં વી થ્રી વપરાય તો ત્રણેય ક્રિયાપદના રૂપ અલગ અલગ હોય તો ત્યારે તમારે કેવી રીતના ફેરફાર કરવાનો એનું એક એક્ઝામ્પલ આપેલું છે વાક્ય જુઓ ધ બેલ રેન્ગ ધ પ્યુપિલ્સ એન્ટર ધ ક્લાસ કે બેલ પડતાની સાથે જ પહેલી ક્રિયા કઈ બની બેલ પડવાની અને બીજી ક્રિયા કઈ બની કે વિદ્યાર્થીઓ ક્લાસમાં પ્રવેશ્યા તો જે સબોર્ડિનેટ ક્લોઝ છે કહ્યું છે ધ બેલ રેંગ અને એક્શનમાં કોણ આવ્યું સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ છે તરત જ એ વિદ્યાર્થીઓ ક્લાસમાં પ્રવેશ્યા એટલે જે બીજું વાક્ય છે એ પ્રિન્સિપલ ક્લોઝ છે આ વાક્યમાં મેં એસુનેઝનો ઉપયોગ કરેલો છે તો તમે નોટિસ કરશો એસુનેઝમાં વીટ અહીંયા જો બંને કયા કાળમાં છે રેંગ એટલે સાદો ભૂતકાળ એન્ટર એટલે પણ સાદો ભૂતકાળ એસુનેઝ ધ બેલ રેંગ આપણે શું મૂકવાનું અલ્પવિરામ ધ પ્યુપિલ્સ એન્ટર ધ ક્લાસ એ જ વાક્યમાં નો સુનર ભૂતકાળ છે એટલે આપણે શું મૂક્યું ડીડ મૂક્યું ધ બેલ હવે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું મોડ રૂપ તો રેંગનું મોડરૂપ શું થાય રિંગ શું થાય રીંગ નો સુનર ડીડ ધ બેલ રિંગ કનેક્ટિડ તરીકે શું વપરાય ધેન ધ પ્યુપિલ્સ એન્ટર ધ ક્લાસ ક્લિયર ખ્યાલ આવે છે બરાબર રિંગ કેવી રીતના આવ્યું તો તમને ખબર પડી ગઈ કે ડીડ આવ્યું એટલે ક્રિયાપદ કયા રૂપમાં આવ્યું મોડ રૂપમાં આવ્યું હવે એ જ રીતે વાક્યમાં હાર્ડલીનો ઉપયોગ હાર્ડલી હેડ ધ બેલ હવે હેડ આપવું એટલે ક્રિયાપદનું આપણે શું મૂકવાનું વી થ્રી શું મૂકવાનું વી થ્રી તો રીંગનું ભૂતકાળ રેન થાય પણ ભૂતકૃદન શું થાય રંગ આર યુ એન જી રીંગ રેંગ રંગ બરાબર છે એટલે વી થ્રી મૂકવું રંગ કનેક્ટિવ તરીકે આપણે સાનો ઉપયોગ કરવાનો વેનનો હાર્ડલી મૂકો કે સ્કેર્સલી મૂકો વાક્યરચના એક જ છે હાર્ડલી હેડ ધ બેલ રંગ વેન ધ પ્યુપિલ્સ એન્ટર ધ class ક્લાસ પાછળના વાક્યમાં આપણે કોઈ અસર આપવાની નથી એટલે કે જે મુખ્ય વાક્ય છે એમાં કોઈ અસર આપવાની નથી સ્કેર્સલી હેડ ધ બેલ રંગ વેન ધ પ્યુપિલ્સ એન્ટર ધ ક્લાસ ક્લિયર હવે એ જ રીતે બીજું વાક્ય જુઓ જેમ આમાં મેં ક્રિયાપદના ત્રણેય રૂપ અલગ અલગ છે એનું ઉદાહરણ લીધેલું હતું એટલે કે અનિશ્ચિત રૂપના ક્રિયાપદ લીધેલા હતા એવી જ રીતના અહીંયા આગળ તમને એક ઉદાહરણ એવું આપ્યું છે કે જેમાં ટુબીના રૂપનો ઉપયોગ થયેલો હોય તો કેવી રીતના ટ્રાન્સફોર્મેશન થશે એ દર્શાવતું આ વાક્ય મેં લીધેલું છે ધ વર્ક વોઝ ઓવર ધ વર્ક વોઝ ઓવર ઇમિડિયેટલી વી બિગેન ટુ પ્લે ક્રિકેટ જેવું કામ પૈતું તરત જ અમે એક્શનમાં આવી ગયા અમારી એક્શન કઈ હતી ક્રિકેટ રમવાનું શરૂ બરાબર છે એટલે એક કામ કયું છે એ આપણને આપ્યું નથી એટલે ઇન શોર્ટ કામ પૂરું કર્યું ને સામે બીજી પાછી ક્રિયા કરી તો એક ક્રિયાના અનુસંધાનમાં બીજી ક્રિયા કામ પૂરું થયું તો જ બીજી ક્રિયા કરીને બાજે આ ક્રિયા પૂરી થતાં જ આપણે એક્શનમાં આવી ગયા કંઈ ક્રિકેટ રમવાની શબ્દ કયો આપેલો છે ઇમી બરાબર હવે વાક્યમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ એસ સુન એઝ એસ સુન એઝ જુઓ વોઝ આપવું સાદો ભૂતકાળ છે બિગેન આપવું સાદો ભૂતકાળ છે એટલે એસ સુન એઝ ધ વર્ક વોઝ ઓવર એ વાક્યમાં તો ખાલી એસ સુન એઝનો ઉપયોગ જ કરવાનો હોય છે અલ્પવિરામ મૂકો એસ સુન એઝ વાક્યો વપરાય એટલે કયો શબ્દ નીકળી જાય ઇમિડિયેટલી નીકળી જાય વી બિગેન ટુ પ્લે ક્રિકેટ કે અમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એ જ વાક્યમાં આપણે નો સૂનરનો ઉપયોગ કરો કે નો સૂનર હવે અહીંયા અટકો ક્રિયાપદ હોય તો આપણે ડુ દૂઢસ કે ડી એવું મૂકી શકીએ પણ અહીં આગળ તો ટૂબીનું રૂપ આપેલું છે તો જ્યારે ટૂબીનું રૂપ આપ્યું હોય ત્યારે ટૂબીના રૂપને જ દર્શાવવાનું સાની સાથે નો સૂનર સાથે શું લખવાનું નો સૂનર વોસ ધ વર્ક ઓવર કનેક્ટિવ તરીકે શું આવે ધેન ધેન વી બિગેન ટુ પ્લે ક્રિકેટ ખ્યાલ આવ્યો શું મૂકેલું છે અહીંયા આગળ વોઝ નો સુનર પછી શું મૂકેલું છે વોઝ ભલે તમને કીધું હોય કે ડૂડ ડીડ પણ ક્યારે ક્રિયાપદ આપવું હોય તો ડૂડ ડીડ પણ ટુ બીનું રૂપ આપવું હોય ત્યારે ટુ બીના રૂપનો જ ઉપયોગ કરવાનો નો સુનર વોઝ ધ વર્ક ઓવર ધેન વી બિગેન ટુ પ્લે ક્રિકેટ એવી જ રીતના એ જ વાક્યમાં જ્યારે હાર્ડલીનો ઉપયોગ થાય ત્યાં તમને પ્રશ્ન થવો જોઈએ કે ટીચર હાર્ડલી સાથે ટુ બીનું રૂપ અમે કેવી રીતના સેટ કરીશું તો હાર્ડલી સાથે તમારે હેડનો ઉપયોગ થાય છે એટલે હેડ સાથે તમારે ક્રિયાપદનું શું મૂકવાનું હોય વી થ્રી મૂકવાનું હોય વોઝ એ શું છે ટુ બીનું રૂપ છે તો ટુ બીના રૂપમાં બીનું વી થ્રી શું થાય બીન શું થાય બીન બી ડબલ ઇ એન તો તમારે હાર્ડલી હેડ ધ વર્ક બીન ઓવ ક્લિયર થયું વોઝની જગ્યાએ આપણે શું મૂકવું બીન કેમ બીન મૂકવું એ ટુ બીનું રૂપ છે અને ટુ બીના રૂપનું આપણે વી થ્રી કરી શકીએ હાર્ડલી હેડ ધ વર્ક બીન ઓવર કનેક્ટિવ કયું વાપર્યું વેન વેન વી બિગેન ટુ પ્લે ક્રિકેટ કે અમે તરત જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ખ્યાલ આવ્યો એઝ સુનેઝમાં બી વોઝ રહી નો સૂનરમાં બી વોઝ રહી પણ જ્યારે હાર્ડલી કે સ્કેર્સલી મેં અહીંયા ઇન્ડિકેટ નથી કર્યું પણ તમે સમજી લેવો કે હાર્ડલીની જગ્યાએ જો સ્કેર્સલી પણ વપરાય તો એની સાથે હેડ અને શું મૂકવાનું વોઝની જગ્યાએ બિન મૂકવાનું બિન ઓવર વેન વી બિગેન ટુ પ્લે ક્રિકેટ એક નોંધ પણ તમને આપેલી છે એમ કે આ સમયસૂચક શબ્દનો વાક્યમાં ઉપયોગ કરતાં કયા શબ્દ નીકળી જાય એટ વન્સ ઇમિડિયેટલી સડનલી જેવા શબ્દો નીકળી જાય સ્ટુડન્ટ્સ આઈ હોપ તમને આ એક્સપ્લેનેશન વાચે સરળ લાગ્યું હશે તમે એને સારી રીતે સમજી શકશો કોશિશ કરજો ન સમજાય તો અગેન એન્ડ અગેના આ વિડીયોને જોઈને સમજવાની કોશિશ કરજો આ સિવાય હું તમને એની એક્સરસાઇઝના સેન્ટન્સ મોકલું છું જે રીતના તમને ઇન્ડિકેટ કરેલા છે એ રીતના તમારે એમાં ફેરફાર કરવાના છે અને આ ડિક્ટેશનના પણ પીક મોકલું છું જેને તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું રહેશે ગ્રામરની થેન્ક યુ